संत वृंद सायरा गामना भगवान लक्ष्मी नारायण ना मंदिर नी पुनः प्रतिष्ठा अथवा जीर्णोद्धार निमित्ते एकत्रित थयेला गामना बार गामना बधाज सज्जनो माताओ बहनो जिंदगी में केटला स्वभावगत दोषो होय छे अने ये दोषो छे ये व्यक्ति नी अंदर घणी शक्यता होय तो पण व्यक्ति ने आगळ न वधवा दे एमाना एक दोष नु नाम छे અસ્પષ્ટતા. તમે ડાયા છો, શાણા છો, સમજુ છો, બધું છો, પણ હંમેશા અસ્પષ્ટ રહો છો. ઉપાસનાનું ક્ષેત્ર હોય, વ્યાપારનું ક્ષેત્ર હોય, રાજકારણનું ક્ષેત્ર હોય કે યુદ્ધનું ક્ષેત્ર હોય, અસ્પષ્ટતા બહુ મોટો દુશ્મન છે. સ્પષ્ટતા એક બહુ મોટો સદગુણ છે. બીજા ક્ષેત્રની ચર્ચા નહીં કરું, પણ તમે ઉપાસનાના ક્ષેત્રમાં અસ્પષ્ટ હોવ તો તમારી ઉપાસના જામી ન શકે. જેમ દૂધ જામે તો દહીં થાય, પણ દૂધને હલાવ હલાવ કરો તો દૂધ જામે નહીં તો દહીં ન થાય. એક 70 વર્ષના વૃદ્ધ પુરુષે મને કહ્યું, મને કે તમારા પ્રવચનો સાંભળીને બહુ જ સમજણ આવે છે, બહુ જ્ઞાન આવે છે, પણ એક મને વાત ચોખવટ કરો. મેં કહ્યું, શું? મારે કયા ભગવાનની ઉપાસના કરવી? 70 વર્ષની ઉંમર સુધી એને ભગવાનની સ્પષ્ટતા નથી થઈ. મેં કહ્યું, તમે 70 વર્ષ સુધી કર્યું શું? મને કે છેલ્લા 40 વર્ષથી સત્સંગ કરું છું, 40 વર્ષથી સત્સંગ કરું છું, પણ હવે સાચા માણસ તમે મળ્યા મને. તો મેં કહું, અત્યાર સુધી કેવા મળ્યા? અને મારા પછી જે આવવાના છે એના આગળ પાછું આ જ કહેવાના છો. મારે કયા ભગવાનની ઉપાસના કરવી? ધ્યાન દેજો, આમાં એનો દોષ નથી. એ 70 વર્ષના વૃદ્ધનો દોષ નથી. જેના ઘરમાં એક જ રસોઈ થઈ હોય, ખીચડી જ થઈ હોય, ખીચડી જ થતી હોય, એને કદી વિકલ્પ ના હોય કે મારે આજ શું જમવું છે, જમવાનું નક્કી જ છે. પણ જેના ઘરમાં રોજ 25-50-100 પ્રકારના પકવાનો થતા હોય, રસોઈઓ થતી હોય, એ ગૂંચવાઈ જાય કે આજ શું જમવું, મોહનથાળ ખાવું કે પેંડા ખાવું કે લાડુ ખાવું કે ફલાણું ખાવું કે ફલાણું ખાવું કે ફલાણું ખાવું. કારણ કે રસોઈની આઈટમો ઘણી છે. મારે એક વાર આવું થયેલું, વર્ષો પહેલા હું કલકત્તામાં ફરું, એક મારવાડી સેઠ જમવા લઈ ગયેલા. એક તમને ખાસ વાત કહું છું, જો અસર થાય તો. તમારે જો અનુભવો કરવા હોય ને તો અમારી પંગતમાં આવી જાઓ. હસ્યા બધા. એટલા અનુભવ થાય, એટલા અનુભવ થાય, એટલા અનુભવ થાય. ભાઈ મારવાડી સેઠ જમવા લઈ ગયા, 2 મોટા પતરાળા અને એમાં 108 પ્રકારની રસોઈ પીરસી એણે.
108 પ્રકારની વાનગી. હું તો ગભરાઈ ગયો, કે આમાં શું ખાવું ને શું ના ખાવું. હું તમને સાચું કહું છું, તે દિવસે મજા જ ના આવે. એક આઈટમનો એક એક કોરિયો ભરો તો 108 કોરિયા થાય. પેલો શેઠ આમ પંખો નાખ્યા કરે બેઠો બેઠો, અને આ બધી આઈટમો જોઈને ગૂંચવાઈ ગયો. કઢીને રોટલો હોય તો ગૂંચવાય નહીં માણસ, દાળને રોટલો હોય તો ગૂંચવાય નહીં, કારણ કે સામે બે જ વસ્તુઓ પડી છે. અને હું તમને એક બીજી વાત પણ કહું છું, બે વસ્તુઓમાં જે મજા આવે છે ને એ 1000 વસ્તુઓમાં નથી આવતી. શરત એટલી છે કે બે સારી થયેલી હોવી જોઈએ, બે બરાબર થયેલી હોવી જોઈએ. દાળ તો દાળ આંગળા કઢીને ખાઈ જાય. મેં એક બેનને પૂછ્યું કે તમારી રસોઈ આંગળા કઢીને ખાય એવી નથી થતી. મને કહે એ તો પછી બીજા દાડે જમવા માટે રાખવા પડે ને એમ કે, એટલે નથી હું એવી કરતી એમ કે. તો સારું કીધું. ઉપાસનાના ક્ષેત્રમાં બહુ મોટી અસ્પષ્ટતા છે, અને એ અસ્પષ્ટતા હિન્દુ પ્રજાને આખી જિંદગી પીડા આપે છે. અને પીડામાંથી વારંવાર ભગવાન બદલવા, વારંવાર મંત્ર બદલવો, વારંવાર સાધના બદલવી, આ સહજ રીતે બધું થયા કરતું હોય છે. મારા ઓળખીતા એક સજ્જન છે, દર 6 મહિને ભગવાન બદલે છે. દર 6 મહિને કે હવે આ ભગવાનમાં હાચ નથી રહ્યું, એનું કામ ના થાય એટલે હાચ ના રહે એમ. પછી પેલા ભગવાન, પછી પેલા ભગવાન, પછી પેલા ભગવાન. અને આપણે એટલા જ ભગવાન ખૂટે એવું જ નથી. અત્યારે ભારતમાં જીવતા 950 ભગવાન છે. જીવતા જે થઈ ગયા એ તો થઈ ગયા, 950 જીવતા ભગવાનો છે. અને દરેકના ટોળા છે, અને દરેકના ટોળા પોતપોતાની તરફ ખેંચે છે. ભગવાન લક્ષ્મીનારાયણના સ્વરૂપને જો તમે બરાબર સમજો, આપણા શાસ્ત્રોના ભાવને જો બરાબર સમજો, તો આ બિલકુલ અસ્પષ્ટતા દૂર થઈ જાય. મુસ્લિમોને અસ્પષ્ટતા નથી, એનું એક જ કારણ છે કે એને એક જ અલ્લાહ છે. એ નાનું છોકરું હોય કે કોઈ વૃદ્ધ હોય, એને કોઈ અસ્પષ્ટતા નથી. પણ એની સાથે એક બહુ મોટો દોષ છે, એ સિવાયના બધા નકામા છે. બધાને તોડી નાખો, ફોડી નાખો, ફેંકી દો, આ કરો તે કરો. બહુ મોટો પ્રધ્વંસ ઉભો થયો, બહુ મોટા ધ્વંસ ઉભો થયો, હાહાકાર થઈ ગયો આખી દુનિયામાં. આપણે પણ એક જ બ્રહ્મને માનીએ છીએ, એક જ પરમાત્માને માનીએ છીએ. હમણાં જ જેમ કહ્યું, એકમ સત, એ સત તત્વ પરમ તત્વ ઉપનિષદોમાં જઈને જુઓ, એક જ પરમાત્મા છે. પણ આપણે એને બહુધા સ્વીકાર કર્યો. વિપ્રાહ બહુધા વદંતી, વિદ્વાનો છે એને આ રીતે કહે છે, આ રીતે કહે છે, આ રીતે કહે છે, આ રીતે કહે છે, આ રીતે કહે છે. કહેવાની રીત જુદી જુદી છે, અને જે જુદી જુદી રીતો છે ને, એ તમારી ચોઈસ છે, એ તમારી રૂચિ છે. એ મહિમના સ્તોત્રમાં કહ્યું, રૂચિ નામ વૈચિત્ર્યાત દ્વિજુ કુટિલ નાના પથજુષામ નૃણામ એકો ગમ્ય સ્વમસી પયસા મરણ વૈવ. આ ઉદાસતા છે, આ વિશેષતા છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. હરિતારા નામ છે 1000, કયા નામે? લખવી કંકોત્રી. અને એટલે આપણે 1000 દેવોના વચ્ચે પણ એક થઈને રહી શકીએ છીએ, એક થઈને રહી શકીએ છીએ. ખ્રિસ્તીઓ 2 છે, દેવ 1 છે, પણ એક થઈને નથી રહી શકતા. જ્યાં રોમન કેથોલિક રહેતા હોય ત્યાં પ્રોટેસ્ટન્ટ ના રહી શકે, અને પ્રોટેસ્ટન્ટ હોય ત્યાં રોમન વાળા ના રહી શકે. ગામના ગામ જુદા, મહોલ્લાના મહોલ્લા જુદા. જ્યાં શિયા રહેતા હોય ત્યાં સુન્ની ના રહી શકે, અને જ્યાં સુન્ની રહેતા હોય ત્યાં શિયા ના રહી શકે. અલ્લાહ એક છે, પેગંબર એક છે, પણ સાથે નથી રહી શકતા. આપણી આ વિશેષતા છે. એક જ ગામની અંદર લક્ષ્મીનારાયણના ઉપાસક રહી શકે, સ્વામિનારાયણના ઉપાસક રહી શકે, રાધાકૃષ્ણના રહી શકે, રામના રહી શકે, અંબાજીના રહી શકે, રામદેવ પીરના રહી શકે, બધા રહી શકે.
એનું એક કારણ છે, આપણે બહુધા વદંતી એ સૂત્રને સ્વીકાર કર્યો. અને અમારે ત્યાં જે સંત માર્ગ છે, પાંડિત્ય નહીં, પંડિતોનો માર્ગ નહીં, સંતોનો માર્ગ છે, એમાં ખાસ આ ભલામણ કરી છે, સિયા રામમય સબ જગ જાની કરમ પ્રણામ જોરી જુગ પાણી. અમે તો બધાને પગે લાગીએ છીએ, બધાને, કારણ કે એક જ પરમાત્મા બધે બિરાજેલો છે. આ તાત્વિક રૂપ થયું, પણ એ તાત્વિક રૂપને સમજવા માટે ભગવાન લક્ષ્મીનારાયણ દેવના થોડીક ચર્ચા કરવી છે, કારણ કે આજે એનો પ્રસંગ છે. મેં ઘણી વાર કરી છે, પણ થોડી આજ ચર્ચા કરવી છે. એનું એક બીજું પણ કારણ છે, કોઈ પણ ધર્મને સમજવો હોય તો એને ત્રણ રીતે સમજો. શાસ્ત્રો વાંચીને સમજો, એના પ્રતીકોને સમજીને સમજો, એના ઉત્સવોને આચરાઈને જોઈ સમજો. આ ત્રણ ધર્મને સમજવાના તત્વો છે. અને પ્રતીકનો અર્થ થાય છે, પ્રતીતિ કરાવે એનું નામ પ્રતીક, જેનાથી તમને પ્રતીતિ થાય, જેને જોવાથી તમને કંઈક પ્રતીતિ થાય એનું નામ પ્રતીક છે. લક્ષ્મીનારાયણનું એક પ્રતીક છે, અને એને આપણે મૂર્તિ કહીએ છીએ, પ્રતિમા કહીએ છીએ. અને એ પ્રતિમામાંથી પરમેશ્વરની પ્રતીતિ થાય છે. એક બીજી વાત, આપણા ત્યાં જે ઉપાસ્ય દેવો છે એના મુખ્યતઃ ચાર ભેદ છે, યાદ રાખવા હોય તો રાખી લેજો. એક રૌદ્ર રૂપવાળા, ભયંકર રૂપ, મહાકાળીની લાંબી જીભ હોય, લાલ, હાથમાં ખડગ હોય, સિંહ ઉપર બેઠી હોય ને વિકરાળ ચહેરો હોય, મહિષાસુરને મારી નાખ્યો, આ રૌદ્ર રૂપ છે. એક મુસ્લિમે મને પૂછ્યું કે તમારી કાળકામાં છે એની લાલ જીભ કેમ છે? મેં કહ્યું, અસુરોનું લોહી પીવે છે એટલા માટે, અસુરોનું ખપ્પર છે. રક્ત બીજ વધે દેવી, અસુરો વધી જાય, હાહાકાર થઈ જાય, ક્યાંય શાંતિ ન હોય ત્યારે એ મહિષાસુર મર્દિની ત્રિશુળ લઈને શુન્ન મુંડ ચામુંડ એ બધાને વધ કરી અને એમાંથી ખપ્પર ભરે, એનો આધ્યાત્મિક અર્થ છે. હું તમને આટલું કહું છું કે એ રૌદ્ર રૂપ છે. એક સૌમ્ય રૂપ હોય, અને સૌમ્ય રૂપનો અર્થ થાય બિલકુલ શાંત. સોમ ઉપરથી ચંદ્ર ઉપરથી ચંદ્રને જુઓ જેમ ગમે, એમ મૂર્તિને જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. એક બીજી વાત પણ યાદ રાખજો, તમે જેને જુઓ છો એ તમારા અંદર કંઈક નિર્માણ કરે છે, તમારી વૃત્તિઓનું નિર્માણ કરે છે. જે તમારી આંખમાં આવે છે એ તમારા મનમાં જાય છે, અને જે મનમાં જાય છે એ મનનો આકાર નિર્માણ કરે છે. વિકાર મનમાં થાય છે, અને શાંતિ પણ મનમાં થાય છે. એક એવી મૂર્તિ હોય, એકદમ તમે એમ સામે જુઓ તો તમને મરક 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 હસતી હોય, અને જાણે જોયા છે. આ મૂર્તિ એટલે પથ્થરની મૂર્તિ જ નહીં, માણસોનું પણ આ જ રૂપ છે. માણસોમાં ઘણા રૌદ્ર રૂપમાં રહેતા હોય, જ્યારે જુઓ ત્યારે ભયંકર ગુસ્સામાં, જ્યારે જુઓ ત્યારે. કોઈના ત્યાં કાળકામાં હોય, કોઈના ત્યાં પરશુરામ હોય. કઈ એક ભગત હતા, કાળી ચૌદશના દિવસે ગામ બહાર કાળકા માતાનું મંદિર દર્શન કરવા નીકળ્યા. પડોશીને કહે છે, ચાલો ભાઈ આજ કાળી ચૌદશનો તહેવાર છે, કાળકામાના દર્શન કરીએ, ચાલો. એના તમે જાઓ, અમારે તો રોજ ઘરમાં જ છે. અમારે કઈ 12 મહિનાના એક દિવસ પૂરતું નહીં, 12 મહિના અમારા ઘરમાં છે. રૌદ્ર રૂપ છે, એક સૌમ્ય રૂપ છે. લક્ષ્મીનારાયણ ભગવાનનું સૌમ્ય રૂપ છે. તમે લક્ષ્મીજી તરફ જોજો, નારાયણ તરફ જોજો, બંને જોડા તરફ જોજો, તમને એમાં એક સૌમ્યતા દેખાશે. એક શાંત રૂપ છે, મહાદેવનું શાંત રૂપ છે. અને શાંતિ છે ને પ્રશ્નોથી ભાગવાથી નથી મળતી હોતી, શત્રુઓથી ભાગવાથી નથી મળતી હોતી. ભાગનારના પાછળ તો કૂતરું પડતું હોય છે. તમે પ્રશ્નોથી ભાગશો
મુસીબતથી ભાગશો તો શાંતિ નહીં મળે. શાંતિ કોને મળતી હોય છે? જે પ્રશ્નોને ઉકેલી નાખે. બસ પ્રશ્નોને ઉકેલવા એ જ મોટી સાધના છે, એથી કોઈ મોટી સાધના નથી. રામે પ્રશ્નો જ ઉકેલ્યા, કૃષ્ણે પ્રશ્નો જ ઉકેલ્યા. મને નથી ખબર કે રામ એકાદ દિવસ હિમાલય ગયા હોય, કૃષ્ણ એકાદ દિવસ હિમાલય ગયા હોય. ગયા જ નથી, લડ્યા જ કર્યા છે, આખી જિંદગી લડ્યા કર્યા. એમનું પેલું સુદર્શન ચક્ર કદી નવરું પડ્યું જ નહીં, અને એ નવરું ન પડ્યું તો હજારોને શાંતિ મળી, લાખોને શાંતિ મળી. અને એ જો નવરું મૂકી દીધું અતકાટ ખાવા માટે તો લાખોને જીવનમાં અશાંતિ અશાંતિ થઈ ગઈ હોય. આ વાત યાદ રાખજો. તમે હજાર અન્ન ક્ષેત્રો ઊભા કરો, હજાર પર્વો બાંધો, લાખ મંદિરો બાંધો, એટલું પુણ્ય નહીં થાય જેટલું પુણ્ય તમારા ગામને તમારા પ્રદેશને ગુંડાઓથી મુક્ત કરી દો એમાં જેટલું પુણ્ય થશે. ગુંડાઓથી મુક્ત કરો, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. ને એક પ્રશ્ન ઉકેલવાનો, એનાથી પ્રશ્ન ઉકેલાય. નહીં તો રક્ત બીજ વધે, એ તો રક્ત બીજ છે. એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, ટોળું ટોળું ઊભું થઈ જાય, જીવવા નહીં દે. એક બીજી વાત પણ છે, તમારા ઘરમાં જો મહાદેવનું ચિત્ર હોય, તેમના જુદા જુદા ચિત્રોમાં એક ચિત્ર છે ઝેર પી રહ્યા છે, ગાઠ 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 ઝેર પી રહ્યા છે. અને ઝેર પીતી વખતે એમનો ચહેરો જોજો તમે. અરે તમારા પ્રતીકોમાં એટલી બધી પ્રેરણા છુપાયેલી છે, શરત એટલી છે કે જો એમાંથી પ્રેરણા લઈ શકાય તો. દૂધપાક ખાતા વખતે કોનો ચહેરો આનંદમાં ન હોય, પણ ઝેર પીવાનું આવ્યું અને કેવું પારકું ઝેર, પોતાનું નહીં. દેવાસુર સંગ્રામ થયો, ખૂબ વલણું ચાલ્યું, પહેલું જ ઝેર નીકળ્યું. ના, નિયમ છે, પહેલું ઝેર નીકળે. ઝેર પચાવે એ અમૃતનો અધિકારી થઈ શકે, ઝેરથી ભાગે એને અમૃત કદી ન મળે, ને મળે તો એ પચાવી ન શકે. ઝેરને પચાવે અને દેવો બધા ભાગ્યા, ખાત 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 દેવો બધા ભાગ્યા. કોઈની તાકાત નહીં, આ કોણ ઝેર પચાવશે, આખી દુનિયાને નાશ કરી નાખશે. જગત રક્ષા એ ત્વમ નટસી નનુ વામઈ વિભૂતા. ત્યારે કોઈએ કહ્યું મહાદેવ પાસે જાઓ, ગામના સ્મશાનમાં બાર એકાંતમાં એકલા પડ્યા, તીવ્ર વૈરાગ્યનું પ્રતીક એ ભભૂતિ લગાવે, પણ ચપટી ઉપાડીને એક ભભૂતિ કોઈને આપે તેનો બેડો પાર કરી નાખે. લક્ષ્મીનારાયણ અને શિવ આ બે આપણા ત્યાં મુખ્ય પેરેલલ ઉપાસનાઓ છે, બે ઉપાસનાઓ છે. એકમાં વૈરાગ્યની પ્રધાનતા, એકમાં ઐશ્વર્યની પ્રધાનતા. પાર્વતી જયારે પરણ્યો અને નવાઈએ છે કે આપણા કોઈ ભગવાન પરણ્યા વિનાના નથી. એક જૈન સજ્જને મને કહ્યું કે તમારા ભગવાને પરણે? મેં કહ્યું કેમ, ભગવાન કુંવારા રે, કોઈ એમને કન્યા આપનારું નહીં મળતું હોય? નાના પણ કેમ, ભગવાનને પરણવાની શી જરૂર? તો મેં કહું ભગવાનને કુંવારા રહેવાની શી જરૂર? ભગવાન એટલા માટે પરણે છે કે સ્ત્રીને સન્માન મળે, સ્ત્રી દેહને સન્માન મળે. આપણા બધા ભગવાન સજોડે ઉભા હોય, કોઈ અને સજોડાય પાછા કજોડા વિનાના સજોડાય, એકબીજાને મળતા. એના પાછળ પણ ઘણું સમજવાનું જાણવાનું છે. પાર્વતીએ પૂછ્યું આપણે પરણ્યા તો ખરા, પણ આપણો બંગલો ક્યાં છે, આપણો ફ્લેટ ક્યાં છે, આપણે ક્યાં રહેવા જવાનું છે? મહાદેવે કહ્યું કે આપણો એવો સરસ બંગલો છે કે તારે બારી બારણા બંધ કરવાની ઉપાધિ જ નથી એમ, અને પડોશીનું કોઈ દુઃખ નથી. હરખાઈ ગયા, આવીને બંગલો બતાવ્યો, જો આ સ્મશાન છે ને એ મારો વાસો છે, હું અહીં જ પડ્યો રહું છું. બોલ તારે રહેવું છે? જો તારે રહેવું હોય તો મારી સાથે રહે. પાર્વતીએ સ્વીકાર કર્યો, હું અહીં રહીશ. અને સ્વીકાર કર્યો ને
એટલે મહિષાસુરનું મર્દન કરતા હતા, એટલે મહાશક્તિ થઈ, એટલે પ્રચંડ શક્તિ થઈ. જો એને બનારસી સાડી ખોળી હોત તો એ શિવની અર્ધાંગીની ના થઈ શકી હોત. એ તો વૈરાગ્યનું પ્રતીક છે. ને એટલા માટે દરેક ગામમાં તમે જોજો એક માણસ શિવજી જેવો હોય છે, શિવજી જેવો જે આખા ગામનું ઝેર પીતો હોય છે. અને આખા ગામનું ઝેર પીવે એટલે ગામ ઝેર મુક્ત થઈ જાય. કોઈ ઝેર પીનારો ના હોય ને તો આખા ગામમાં ઝેર ફેલાઈ જાય, પ્રસરી જાય. સંતને સંતપણા રે, નથી મફતમાં મળતા સંતને સંતપણા રે. લાડવા કોને ના ભાવે, પણ જયારે ઝેર આવીને ઉભું રહે. કોઈ વાર પંઢરપુર જજો, પંઢરપુરની નદી, અને નદીમાં નાહવા માટે કુવા ઉપર નાહવા માટે તુકારામ મહારાજ રોજ પરોડીએ જાય. પાણી ઘટી જાય એટલે કુવા ઉગાડા થાય ને કુએ ડોલ ખેંચી ખેંચી નાય. એક દિવસ ખબર નહીં શું થયું, રાતના 12 વાગે આંખ ઉગડી ગઈ. ત્યારે ઘડિયાળ નહીં, એલાર્મ નહીં, 12 વાગ્યા એટલે પોતડી લઈ હાથમાં ડોલ કે જે કંઈ ખેંચવાનું હતું એ લઈ ચાલ્યા. વિઠ્ઠલ 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 કરતા કરતા એણે જોયું કે કુવા ઉપર તો એક માણસ ઊભું છે. પહેલું, અરે આજ મોડું થયું કે શું, પેલો નાનારો વહેલો આવી ગયો કે શું એમ. પણ નજીક જઈને જોવા છે તો એક સ્ત્રી છે, અને એના ખોળાની અંદર એને પથરા ભર્યા છે, ચારે તરફથી વીણીને પથરા ભેગા કર્યા છે, ને કેળ બાંધી છે, ને છલાંગ લગાવવાની તૈયારીમાં છે. ને પહોંચી ગયા. એક બીજી વાત પણ યાદ રાખજો, જિંદગીના આધ્યાત્મિક અનુભવનો અર્થ છે તમને પરમેશ્વરે કેટલી વાર બચાવ્યા, તમારી બુદ્ધિથી તમે કેટલી વાર બચ્યા, અને ઓચિંતાના તમને કેટલી વાર બચાવ્યા. તમે એવી ભયંકર મુસીબતમાં પડવાના હતા, પણ જાણે માં છે ને બાળકનો હાથ પકડીને ખેંચી લે પાછા, એવી રીતે તમને પાછા ખેંચી લીધા. બસ આ જ મોટો મોટો અનુભવ છે, અને એ અનુભવ જ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અરે 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 બહેન, તું આ શું કરે છે, શા માટે કૂવામાં પડે છે? અને સ્ત્રીએ કહ્યું કે મારાથી હવે જીવી શકાય એવું નથી, હું લોકોને મોઢું બતાવી શકું એમ નથી, મારા માટે હવે આ કૂવો જ શરણ છે. ભગત, તમે મને રોકશો નહીં. એક બીજી વાત પણ યાદ રાખજો, ભગત થવું અને ભગતડા થવું એ બેયમાં ફરક છે. ભગતડાનો અર્થ થાય છે કે હંમેશા પેટને આગળ રાખે એ ભગતડા થાય. ક્યાં જમવાનું મળશે, ક્યાં જમવાનું મળશે, ક્યાં સારું જમવાનું મળશે. યાર એ તો બધા અમારા જેવા ઘણા છે. ભગત છે ને એ તો વીર પુરુષ હોય, બહાદુર હોય. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. અને એ પણ યાદ રાખજો, જ્યાં શૌર્ય ગાથા થતી હોય ત્યાં જ ભક્તિ ગાથા રચાય. જ્યાં શૌર્ય ગાથા ના થતી હોય ત્યાં ભક્તિ ગાથા ના રચાય. જ્યાં શૌર્ય ગાથા રચાતી હોય ત્યાં પ્રેમ ગાથા રચાય, ને ત્યાં ભક્તિ ગાથા. આ ત્રણેય ગાથાઓ એકબીજાની પૂરક છે. આ તો ત્રિવેણી છે, શૂરવીરતા, પ્રેમ, બલિદાન અને ભક્તિ. આ ત્રણેયની અંદર જોમ હોય, ભક્તિ હોય. તુકારામે કહ્યું હું તને મરવા નહીં દઉં, તો શું કરશો, મારા ઘેર ચાલ. અરે મહારાજ, કોઈ હું રસ્તાની પાંજરાપોળની ગાય નથી કે તમે મને ઘેર લઈ જઈ અને 2 પૂરા 4 નાખશો એટલે કામ પતી જશે. લોકો તમને મારી નાખશે, તમને જીવવા નહીં દે. તો કે જે થવું હોય, પણ હું હવે તને મરવા નહીં દઉં. માં તો 2 જીવ મરવાના છે, એક નહીં પણ 2 જીવ મરવાના છે. આ બહાદુરી છે. એક બીજી વાત યાદ રાખજો, ફ્રન્ટમાં લડાઈ ઉપર યુદ્ધના મેદાનમાં બહાદુર પુરુષ બહાદુરીથી મરે એ તો ઘણી બહાદુરી છે.
પણ આબરૂને હોડમાં મૂકીને જે મરે ને એના જેવી કોઈ મોટી બહાદુરી નથી. કારણ કે પેલો મરીને એનો જય જયકાર થવાનો છે, આ તો મરીને એની આબરૂ જવાની છે. આબરૂને હોડમાં મૂકવી એથી વધારે કોઈ મોટી બહાદુર, સત્ય માટે, કોઈનું રક્ષણ કરવા માટે, કોઈને બચાવવા માટે પધરા છોડાવી નાખ્યા અને ચાલ મારે ગયો. હવે ઘેર લાવવામાં સૌથી મોટી ઉપાધિ તો પોતાની પત્ની જ. હે, આ કોને લઈને આવ્યા, કોને લઈને આવ્યા? અને તુકારામની પત્ની માટે એવું કહેવાય છે કે એ તો ભગવાન તોબા લાવ્યા. અને આખા ગામની અંદર જે વાતો ફેલાઈ, જે વાતો ફેલાઈ, આ ભગતને જોયા, આ બધું ઢાંક્યું તું, ખબર પડી, બધી જાણ થઈ. આખા ગામની અંદર ધૂળ ઉડાડી, લોકોએ પથરા માર્યા. અવિચલ ભાવથી એને ખબર હતી કે આવું થવાનું જ છે. એક બીજી વાત પણ યાદ રાખજો, સહન કરે એનું નામ સંત કહેવાય. જેનામાં સહન શક્તિ હોય જ નહીં એ કદી સંત ના થઈ શકે. બાકી બધું તપસ્વી થઈ શકે, બાકી બધું થઈ શકે, સંત ના થઈ શકે. અને તુલસીદાસે બહુ સુંદર વર્ણન કર્યું છે, બૂંદ પરે અઘાત ગીરી કહેશે, ખલકે બચન સંત સહે જૈસે. ચોમાસાની ઋતુ છે ને, બારે મેઘ પર્વત ઉપર તૂટી પડ્યા છે અને રામ લક્ષ્મણ સીતાના વિયોગમાં ઋષ્યમુખ પર્વતમાં બેઠા છે અને બારે મેઘ પર્વત ઉપર તૂટી પડ્યા છે. પણ પર્વત વિચલિત નથી થતો, આવા તો કેટલા દર વર્ષે પડે છે. અને તરત જ વર્ષા ઋતુનું વર્ણન કરતા કરતા તુલસીદાસ સમાજને લાવે છે, બુદ પરે અઘાત ગીરી કહે છે. આ ગીરી જુઓ કેવી રીતે આ વરસાદને સહન કરે છે. ખલકે બચન સંત સહે જૈસે. ખલ પુરુષ હોય ને એના કડવા કડવા ઝેર જેવા વાક્યો છે એને કોઈ સંત પુરુષ સહન કરે અવિચલિત ભાવથી એવી રીતે. તુકારામે બહુ સહન કર્યું, બહુ સહન કર્યું. પ્રતિષ્ઠા પછીની અપ્રતિષ્ઠા બહુ દુઃખદાયી છે. તમારી પ્રતિષ્ઠા જ ના જામી હોય તો કોઈ પ્રશ્ન જ નથી. એક તરફ તમે હારે પૂજાતા હો, ફૂલે પૂજાતા હો, અને તરત જ તમારા ઉપર પથરા ઉડે, તરત જ તમારા ઉપર ધૂળ ઉડવા માંડે, બહુ દુઃખદાયી છે. અપ્રતિષ્ઠાની અપ્રતિષ્ઠા કોઈ પ્રશ્ન જ નથી. એકવાર સમાજમાં પ્રતિષ્ઠા મેળવવી, દેશમાં પ્રતિષ્ઠા મેળવવી અને પછી પથરા ખાવા, એ બહુ દુઃખદાયી છે. અને સાધુ જીવન છે, સંત જીવન છે, એને કોઈ દિવસ ભરોસો નહીં કે દુનિયા ક્યારે આરતી ઉતારશે ને ક્યારે પથરા મારશે. કદી કોઈ વિશ્વાસ ના કરાય. અને આરતી ઉતારતા લોક એટલે લોક, પ્રજા એટલે પ્રજા. અમારે તમિલનાડુમાં મદ્રાસમાં એક બહુ મોટા સંત થયા, તિરુવલ્લુવર એમનું નામ. 2000 વર્ષ ઉપર થયા, એટલું સરસ જ્ઞાન એમણે લખ્યું છે, પછાત જ્ઞાતિમાં થયેલા. એટલા વિરક્ત, એટલા ત્યાગી, ખેતરમાં સૂતા છે, કશું પાથર્યું નથી, કશું ઓઢ્યું નથી, એમ એમ પડ્યા છે. એક માટીનું ઢેફું માથા નીચે મૂક્યું છે. એ 4-5 પાણીયારીઓ છે ને, પાણી ભરવા જાય રસ્તો બાજુમાં. અને તમારે જવું જ જોજો, લોકોની પ્રકૃતિ જોજો. કેટલાક લોકો એવા હોય બોલ બોલ જ કરતા હોય, એમનો રેડિયો ઓન તો હોય, ઓફ હોય જ નહીં, એમાં ઓફ સ્વિચ જ ના હોય, બોલ 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 બોલ. અને કેટલાક એવા હોય એમાં ઓન સ્વિચ જ ના હોય, બોલે જ નહીં, એટલું જ કરે ખાલી, તમે ગમે એમ કહો તો બોલે જ. એક પાણીયારી છે ને, એણે આમ જોયું અને જોઈને કહ્યું, જો 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 બેન, જો આ જો, આ ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યો, બધું છોડ્યું, પણ ઓશિકાની જગ્યાએ ના ચાલ્યું તો છેવટે માટીનું ઢેફોય માથા નીચે રાખ્યું. એમ કે જોયું તે પેલા એ સાંભળ્યું, તો જ્ઞાની પુરુષ છે. એને કહ્યું, વાત તો સાચી કે છે, હવે જો હું ગોદડું નથી પાથરતો તો વળી પાછા મારે માટીનું ઢેફું રાખવાની શી જરૂર છે. બેન તો સાચું કે છે, એટલે માટીનું ઢેફું કાઢી નાખ્યું. પછી પાણી ભરીને તો પાછા આવ્યા, પાછી નજર પડીને વળી પછી એની એ જ કહે, જો જો જો, ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યું, બધું છોડ્યું,
આટલી એમથી વાત કરી કેવી રીસ ચડી, ડેપો કાઢી નાખી, જુઓ આમને રીસ કેવી ચડી. હવે પેલો તિરુવલ્લુકર કહે છે કે અરે રે, મારે તે આ દુનિયાને કરવું છું, નથી ડેપો રાખવા દેતી કે નથી ડેપો કાઢવા દેતી, રાખવું તો આમ બોલે છે, નથી રાખતો તો. અમારે તે એવું લખ્યું છે કે લોકોનું મનોરંજન કરવાની વૃત્તિ છે ને, એ માણસને વિદૂષક બનાવી દે છે. આને રાજી કરો તો એને આમ વિદૂષક થઈ જાવ, તમારા પોતાનું વ્યક્તિત્વ એમાંથી પ્રગટ ના થાય, પછી તમે વિદૂષક જેવા થઈ જાવ. પ્રત્યેક સંતને પોતાનું વ્યક્તિત્વ હોય છે, એટલે વિદૂષકપણામાંથી બચી જાય. એટલે એક તરફ તો મહાદેવ છે, અને જ્યારે બધા ભાગ્યા ને ઝેર આવ્યું, તુકારામે ઝેર પીધું, આ ઝેર છે, પેલું ઝેર નહીં, આ ઝેર છે, કલંક થી મોટું કોઈ ઝેર નથી, કલંક થી મોટું કોઈ ઝેર નથી, અને કલંક નાખવા જેવું કોઈ પાપ નથી. પણ દુનિયા છે, અહીંયા બધી પ્રકારના માણસો રહેતા હોય છે. તુકારામે હસતા હસતા એ ઝેર પીધું, ખૂબ ગાળો ખાધી, ખૂબ પથરા ખાધા, ખૂબ ધૂળ સહન કરી, પણ અંતે સત્યનો વિજય. સૂર્ય ઢંકાય છે, વાદળું આવે એટલે, પણ વાદળું કંઈ કાયમ હતું, વાદળામાંથી નીકળેલો સૂર્ય વધારે તેજસ્વી થઈને નીકળતો હોય છે. લોકોને સાચી ખબર પડી, અરે રે, આ તો બચાવીને લાવ્યા છે, આ બિચારી બ્રાહ્મણી મરી જવાની હતી, પણ આ તુકારામ એને બચાવીને લાવ્યા છે. અને લોકો પાછા ઉમટ્યા ને આરતી ઉતારવા માટે, દીવો ને ધૂપ ને માળા ને આરતી, કાલ જે પથરા ઉડાડતા હતા એ આરતી ઉતારવા. મહાદેવ છે ને ઝેર પીવે છે, પીધું, અને એમાંથી એક ખાસ વાત સમજવા જેવી છે, એમણે ઝેર ને થૂકી ના દીધું, એમ પેટમાં ના ઉતાર્યું. થૂકી દેવાનો અર્થ સમજ્યા, કોઈ તમને ગાળ દે તો તમે બે ગાળ દો, થૂકી દે, પેલો ચાર દે તમે આઠ દો. પેટમાં ઉતારવાનો અર્થ છે તમે બિકણ છો, તમે ડરપોક છો, ગાળ આપનારને ગાળ આપી શકતા નથી, આપી નથી શકતા, એટલે બધું અંદર ઉતારો છો. હવે અંદર ઉતરેલું જે ઝેર છે ને રાત્રે તમને ઊંઘવા નહીં દે, આખા શરીરમાં પ્રસર છે ને તમને રાત્રે ઊંઘવા નહીં દે. મહાદેવે છે ને ગળામાં રાખી લીધું, એટલે એમનું નામ પડ્યું નીલકંઠ, નીલકંઠ વર્ણી, સજાનંદ સ્વામીનું પહેલું નામ છે નીલકંઠ. આ ગળું સુંદર મજાનું લીલા રંગનું થઈ ગયું, અને એનાથી એમની શોભા વધી ગઈ, નીલકંઠ રૂપ થઈ ગયું. પણ એ ચર્ચા મારે નથી કરવી, મારે તમને આટલું કહેવું છે કે શાંત રૂપ છે, અને શાંતિની શરત છે ઝેર પચાવવાની તાકાત હોય એ શાંતિને ભોગવી શકે, અશાંતિથી ભાગનારને શાંતિ ના હોય, પ્રશ્નોને પડતા મૂકીને દોડી જનાર પલાયનવાદી હોય એને શાંતિ ના હોય, સિંહને શાંતિ હોય. હું ઘણા જંગલો કાઠી આફ્રિકાના ફરે છું, અને મેં જોયું સૌથી શાંત સિંહ, બસ ખાઈ પીને સૂતો હોય ને, આજુબાજુ કોઈ, અમે એકવાર તો હું 3.5 ફૂટ જેટલે નજીક ગયેલો, 18 સિંહ ઘસઘસાટ બધા હાંફતા હોય. અશાંતિ કોને હોય? કબૂતરોને હોય, ચકલાને હોય. આટલી તાલી પાડો તો ખુર દોડી જાય, માળો છોડી ખાલી તાલી પાડો તો. અશાંતિ કબૂતરને હોય, ચકલાને હોય, સિંહને ન હોય. પ્રજાને સિંહ બનાવવી કે કબૂતર બનાવવી કે ચકલા બનાવવા? ચકલા બનાવવા તો બહુ સરળ છે, કબૂતર બનાવવા તો બહુ સરળ છે, રૂપાળા દેખાય, બધા આમ દેમ, એ થોડી ચણ નાખો તો ચણે, એ તો એક તાલીમાં ઉડી જવાના જ બધા. પ્રજાને સિંહ જેવી બનાવવાની હોય, અને સિંહ જેવી જો બનાવી શકાય હોય, ગુરુ ગોવિંદસિંહ સિંહ બનાવ્યા, પંજાબમાં જઈને જોજો, બધા વાણિયા હતા, એ તો બધા વાણિયા હતા, બધા વાણિયાઓને સિંહ બનાવી દીધા, અને મોગલોના છક્કા છોડાવી દીધા એ સિંહોએ. આપણે ગુજરાતમાં કોઈને સિંહ ના બનાવી શક્યા, એટલે જે આવ્યું એ બધા ટેક્સો વસૂલ કરતા રહ્યા, વિગોટી લે, કમર વાંકી કરે, ઉપર ઈંટ મૂકે, વેઠ કરાવે, જુલમ કરે, ત્રાસ કરે, લો લેતા જાઓ બાપા, લેતા જાઓ.
વર્ષોથી અહીંયા કબૂતર બન્યા છે. કોઈ સામે ત્રાડ નાખે એવા સિંહ ના થયા. મહારાષ્ટ્રમાં રામદાસે સિંહ પેદા કર્યો, એક શિવાજી, અને શિવાજી ઔરંગઝેબને હચમચાવી નાખ્યું. હું ઈચ્છું છું કે આપણે સમજીએ, લક્ષ્મીનારાયણનું રૂપ છે. પહેલામાં પહેલા લક્ષ્મીજીને તમે જોજો. તમારા ઘરમાં જો ચિત્ર હોય તો બહુ ધ્યાનથી જોજો, કમળમાં ઉભેલા છે અને બાજુમાં બે હાથી છે, સફેદ હાથી છે, અને બે ઘડા સૂંઢમાં ઘડા પકડીને અભિષેક કરે છે, પાણી અભિષેક કર્યા કરે છે. કોઈ વાર વિચાર કર્યો આ હાથી શું સમજાવે છે, શું શું કહેવા માંગે છે? મેં ઘણા હાથી જોયા છે અહીંયા પ્રદેશમાં, આફ્રિકામાં, પણ સફેદ હાથી નથી જોયા. લોકો એમ કહે છે કે હમણાં હમણાં આપણા દેશમાં સફેદ હાથીઓ બહુ થવા માંડ્યા છે. ખબર નહીં, તમે જોયા હોય તો તમે જાણો, પડે મેં તો કાળા હાથી જોયા છે. એમ કે હવે હવે એમ કે આપણા દેશમાં બધા સફેદ હાથીઓ બહુ થવા માંડ્યા છે. લક્ષ્મીજીને બે સફેદ હાથીઓ છે અને એમના એની સૂંઢમાં બે કળશ છે, અને કળશમાંથી જે અભિષેક કરે છે ને એમાંથી સોના મોરો નીકળે છે, આગળ ઢગલો થયા કરે છે, આગળ ઢગલો થયા કરે છે. કોઈ વાર તો વિચાર કરો કે આ શું કહેવા, આમાંથી શું આપણને કહેવા માંગે છે? આ સફેદમાં સફેદ કઈ વસ્તુ? સફેદ વસ્ત્ર નહીં, ટીનોપોલ નાખેલા સફેદ વસ્ત્ર નહીં, સૌથી વધુમાં વધુ સફેદ વસ્તુ છે, એનું નામ છે યશ, કીર્તિ. યશ અને કીર્તિથી વધારે બીજું કોઈ ઉજળું નથી. તમે મેલા કપડાં ભલે ને પહેર્યા હોય પણ તમારો યશ હોય તો તમે ઉજળા છો, અને તમે એકદમ સફેદ કપડાં પહેર્યા હોય પણ તમારો અપયશ હોય તો તમે કાળા છો, તમે મેલા છો. કપડાંથી ઉજળા નથી થવાતું, અને કપડાંની ઉજળાશ છે ને એ લાંબો ટાઈમ ચાલતી નથી. એટલે બે હાથી છે, એક યશનો હાથી છે, એક કીર્તિનો હાથી છે, કે અભિષેક કર્યા કરે છે. પાર્વતીને કેમ હાથી નથી? પાર્વતીને તો સિંહ છે, વાઘ છે. એટલા માટે છે કે લક્ષ્મી છે ને બહુ જલ્દીથી યશ ઉત્પન્ન કરી શકે છે. એટલી જલ્દી પાર્વતી યશ નથી ઉત્પન્ન કરી શકતી. આ સાયરાની અંદર આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. રાત્રે કદાચ સભા મળી હશે, અઠવાડિયા પહેલા, પાંચ દિવસ પહેલા, દસ દિવસ પહેલા, અને પ્રશ્ન આવ્યો હશે કે ભાઈ માંડવાનો ખર્ચો કોણ આપશે, જમણવારનો ખર્ચો કોણ આપશે, આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે એમાં ખર્ચો કોણ આપશે? અને એકાદ માણસ એમાં ઊભો થઈને કહી દે કે ભાઈ આખા જમણવારનો ખર્ચો મારો, બસ એની તાળીઓ વાગે. વાગે કે ના વાગે? બસ આ યશનો હાથી આવ્યો, આ અભિષેક થયો. એ પાછળ બેઠો હશે ને તો એ લોકો આગળ લઈ આવશે, ના ના આગળ ચાલો આગળ. આખા ગામમાં વાત થતી હશે કે ભાઈ કમાયો માણસો પણ વાપરી જાણે છે. બાકી એવા ઘણા ગામમાં માણસ હોય કે ઢગલો કમાયા હોય પણ એ વાપરી ના જાણે સમય ઉપર. એ બધા કેવા હોય કે જયારે હમણાં જુઓ, તેલ જુઓ, તેલની ધાર જુઓ, પછી જોઈશું એમ, પછી જોઈશું એમ, કે ઉતાવળ નથી કરવી, પછી જો, અને પછી કશું જ ના હોય. પછી એમના એમના નસીબમાં કઈ જ ના આવે, જોડા સિવાય કઈ નહીં, અપયશના જોડા સિવાય કશું ના. પેલો પહેલો રાગ ઘા રાણાનો, એને કહ્યું કે આજનો જમણવાર મારા તરફ. અરે એના પૂર્વજો ઉપર હસતા હોય કે વાહ વાહ મારા દીકરાએ કંઈ કર્યું છે, મારે આજ દિવસની વાટ હતી, ક્યારે મારો દીકરો આખું ગામ જમાડે, મારા સમાજને જમાડે, બસ આ લક્ષ્મીનો યશ છે. બાકી ઘણા લોકો ઈચ્છા હોય પણ પૈસો ના હોય, વાપરવાની તો ઘણી ઈચ્છા હોય પણ પાસે પૈસો ના હોય. એટલે એક હાથી છે ને એ યશનો હાથી છે. લક્ષ્મીજી જેની તમે ઉપાસના કરો છો એ તમને પ્રેરણા આપે છે કે હું તમારા ઘરમાં આવું તો તમે વાપરજો, વાપરજો, સારા કામમાં વાપરજો, ઢગલો ખૂટવાનો નથી, વાપરતા જ રહેજો. તમે જોશો તો એની બાજુમાં પૈસાના કરતા મોટો યશ તમારો જય જયકાર થયા કરશે. યશ અને કીર્તિમાં થોડો ફેર કરવાનો છે. જ્યારે તમે તમારા સમાજ માટે, તમારા પરિવાર માટે, તમારા ગામ માટે, તમારા વર્તુળ માટે પૈસો વાપરો છો ત્યારે એ યશ કહેવાય છે. પણ તમે જ્યારે પૂરી માનવતા માટે વાપરો છો, પૂરી માનવતા માટે તમે હોસ્પિટલ બાંધો છો,
એમાં પટેલ ને કઈ, પટેલ આવે તો વાહ વાહ, હિન્દુ આવે, મુસલમાન આવે, હરિજન આવે, ફલાણા આવે, બધાના માટે છૂટ છે. ત્યારે એ માનવતા માટે છે. તમે પરબ બાંધો છો, તમે ધર્મશાળા બાંધો છો, પૂરી માનવતા માટે જયારે કાર્ય કરો છો ત્યારે કીર્તિ થાય છે. કોઈ વાર યાત્રાએ નીકળજો અને યાત્રામાંથી બે વસ્તુઓ શીખજો. જગ્યા જગ્યાએ બિરલા મંદિરો તમને જોવા મળશે, દિલ્હીમાં, મથુરામાં, બધી ઘણી જગ્યાએ. ને દિલ્હીમાં રેલવે સ્ટેશને ઉતરીને તમે એમ કહો કે લક્ષ્મીનારાયણના મંદિરે મને લઈ જાઓ તો રિક્ષાવાળાને ખબર નથી લક્ષ્મીનારાયણમાં કે મંદિર લક્ષ્મીનારાયણનું છે, એમાં મૂર્તિ લક્ષ્મીનારાયણ ભગવાનની છે. પણ તમે એમ કહો કે મને બિરલા મંદિરે લઈ જાઓ, તરત લઈ જશે. બિરલાની મૂર્તિ નથી એમાં, પણ લક્ષ્મીનારાયણની જગ્યાએ બિરલા મંદિર એવું નામ પડી ગયું છે. ખબર છે કેમ? જ્યારે ભાગ વેચવાના થયા બિરલા પરિવારમાં, પાંચમી પેઢી ઉપરનો એક માણસ 25 રૂપિયાની મુનિમગીરી કરે, 3 માઇલ પગે ચાલીને જાય, ગાડીના પૈસા ભરવાના નહીં, એટલે પગે ચાલીને જાય ને પગે ચાલીને આવે. કોઈની પેઢી અનાદિકાળથી કુબેરની નથી હોતી અને કોઈની પેઢી અનંતકાળ સુધી કુબેરની રહેવાની. રાયમાંથી રંક અને રંકમાંથી આ દુનિયાનું ચક્ર છે, એટલે કદી પણ છકી ન જશો. તમે બીજી પેઢીએ, ત્રીજી પેઢીએ, ચોથી પેઢીએ, પાંચમી પેઢીએ કોઈ મીઠું નહીં જોગતું હોય ગામમાં, એવી એ દશા હશે. આજે તમારી પાસે હોય ભલે રહ્યું, પણ હવે કાયમ જ રહેશે એવો અભિમાન ન કરશો. એ કારે ઉપડી જાય કંઈ કહેવાય. ચોમાસાની નદીમાં પૂર આવે, બે કાંઠે છલકાય અને બે કાંઠે છલકાય ને એટલે પછી એ ઉભરાવા લાગે. ને ઉભરાય એટલે શું થાય ખબર છે? લોકોના ખેતરો બગાડે. જે છલકાઈ ગયેલી, ઉભરાઈ ગયેલી નદી છે ને, એ બધા લોકોના ખેતરો બગાડીને ધૂળ ધાણી કરી નાખે. એ જ નદી જ્યારે વૈશાખ મહિનો આવે, ટીપુય પાણી ના હોય, એ પોતે જ લુખી હોય, પોતે જ સૂકી હોય, કકડાટ કરતી હોય, પાણી પાણી પાણી. ને કોઈ એને પૂછે કે જ્યારે પાણી હતું ત્યારે તે કર્યું શું? પાણી હતું ત્યારે મેં લોકોના ખેતરો બગાડ્યા, લોકોના ઘર બગાડ્યા, ગામના ગામ બગાડ્યા, માણસોના જીવન બગાડ્યા, ઉભરાઈને છલકાઈને હાથ પકડી પકડીને હોટલમાં લઈ જાય, હાથ પકડી પકડીને જુગારને એ બધા કામમાં લઈ જાય. છલકાઈ રહી છે નદી, ઉભરાઈ રહી છે. હવે જો તારું રૂપ જોઈ લે, હવે ડાયો માણસ હોય, સત્સંગી હોય, એ ઉભરાવાની જગ્યાએ ને કોરી પડી ગઈ હોય જગ્યાએ બે જગ્યાએ એક બેલેન્સ મારે, લક્ષ્મીનારાયણને હાથ જોડીને રહે, પ્રભુ તમારી કૃપા છે, આજે આ નદી બે કાંઠે છે તો એ તમારી દયા છે, અને બે પેઢી ઉપર કશું નહોતું એ તમારી કૃપા છે, અને જ્યાં તમે હાથ જોડીને ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યો નહીં કે લક્ષ્મીના દોષો દૂર થયા નહીં, લક્ષ્મી નિર્દોષ થઈ ગઈ, નારાયણની સાથે લક્ષ્મી નિર્દોષ રહે. એકલી લક્ષ્મી નિર્દોષ રહી શકે? નારાયણને એક તરફ રાખવાના અને અમારે તો એકલી જ લક્ષ્મી જોઈએ. બન્યું એવું કે આ સાયરા જેવું ગામ અને ભક્તોની ભીડ જામેલી ને અખંડ કીર્તન ચાલે, રમ ઝટ મચી, તંબુરાન મંજીરાન, કોઈની કેળો આમ થઈ જાય ને કોઈનું આમ થઈ જાય ને કોઈનું તેમ થઈ જાય. તો ઉપરથી લક્ષ્મીનારાયણ નીકળ્યા, લક્ષ્મીનારાયણ નીકળ્યા એટલે નારાયણે કહ્યું લક્ષ્મીને, જો 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 અમારા ભક્તોને જો, કેટલું શ્રીમન નારાયણ 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 કેટલું મારું નામ લે છે જો. પુરુષને એક થોડી કમજોરી છે, એને હંમેશા પોતાની પત્ની આગળ પોતાના બણગા મારવાની ઈચ્છા થયા કરે, બીજા કોઈ જાણે કે ના જાણે, પણ તું તો જાણ હું તને કેવો મળ્યો છું. એટલે ડાહી પત્ની હોય ને એ સમજે કે આમાં અડધું સાચું ને અડધું ખોટું, આવું બધું સમજે. લક્ષ્મીજીએ કહ્યું કે રહેવા દો ને, હવે એ તો બધું સમજીએ છે, આ ભક્તો કેમ તમારું નામ લે છે કે કેમ, તું શું સમજે છે? ના કઈ નહીં, બાકી મને ખબર છે કે આ ભક્તો બધા કેમ ભેગા થયા છે ને કેમ તમારું નામ લે છે. ના ના કે જો, આપણે તું ઉપર રહે વિમાનમાં, હું નીચે જઉં છું.
બસ સરસ મજાનું સંન્યાસીનું રૂપ ધારણ કર્યું અને એકદમ દિવ્ય સંન્યાસી થઈ અને પેલા ભક્તો બધા ભજન કરતા હતા, અખંડ કીર્તન ત્યાં પહોંચી ગયા, ચાકડીઓ પાટ 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 કરતા કરતા એટલે બધા ભક્તો ઊભા થઈ ગયા, ઓહો ઓહો પધારો 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 મહારાજ પધારો પધારો. એક પાટ ઉપર બેસાડ્યા અને સત્સંગ ચાલ્યો ને બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ સાત દિવસ, લોકો તન્મય થઈ ગયા. મહારાજે કહ્યું કે હવે હું જઉં. ના મહારાજ ના જવા દઈએ, હવે અમારા સાયરા ગામમાંથી તમને જવા જ ના દઈએ. એટલે પેલા નારાયણે ઉપર જોયું લક્ષ્મી સાથે, જો આ ભક્તોની ભાવના જો, આ ભક્તોની શ્રદ્ધા જો. એ મહારાજે ફરી આગ્રહ કર્યો કે હવે મને જવા દો ભાઈ, મારે બીજા ઘણા ગામોમાં જવાનું હોય. ના મહારાજ કે ના જવા દઈએ. એટલે લક્ષ્મીજી કે ઉભા રહો હવે હું આવું છું. એટલે જગદંબા થઈને આવ્યા, સરસ દિવ્ય કોઈ સંન્યાસીની હોય છૂટા કેસ ને આ બધું આવીને ઉભા રહ્યા. એટલે પેલા કે ઓહો માતાજી આવ્યા, માતાજી આવ્યા, આવો આવો પધારો પધારો પધારો. એટલે ત્યાં જ ઉભા ઉભા કે નહીં અમે નહીં આવીએ. એમ કે કેમ કેમ મારા માતાજી કેમ? ના અમારે આવવાની ઈચ્છા નથી, એક ગ્લાસ પાણી પીવડાવી દો ખાલી. એટલે એક ભગત દોડ્યો ને પાણીયારા ઉપરથી જઈને પિત્તળના ગ્લાસમાં પાણી લઈ આવ્યો. માતાજીએ અડધું પીધું ના પીધું ને ગ્લાસ પાછો આપ્યો સોનાનો. હે બીજા ભક્તોને બોલાયા, જુઓ 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 કે હા તો સોનાનો. એમ આવી માતાજીને જવા ના દેવાય એમ કહો, આવા માતાજી કઈ રોજ રોજ આવે. એટલે કે માતાજી ગમે એમ કૃપા કરો પણ તમે રહો અહીંયા. કે હું રહું ખરી પણ પેલા બાવાને બહાર કાઢો તો રહું, બાવાને હું સાથે ના રહી શકીએ. એટલે ભક્તો આવ્યા, મહારાજ કે તમે જવાનું કહેતા હતા ને, સાધુ તો ચલતા ભલા ને એમ તમે જવાની વાત કરતા હતા તો પધારો. કે ના હવે બે દિવસ મારી રહેવાની ઈચ્છા, તમે બધાએ આગ્રહ કર્યો ને તો હું બે દિવસ હવે રહીશ. કે ના ના મહારાજ પધારો હવે. નારાયણ કે હરી આ તો ક્રેડિટનો સવાલ થયો. અને પછી તો બે ચાર ભક્તો એવા આવ્યા ને કે આમ પેલું આસન પકડીને નાચા રોડ ઉપર ગયા. મહારાજ દસ દાડાથી ખસતા નથી અને આ માતાજી જુઓ એમ કે. અને પછી માતાજીને બેહાડ્યા. એટલે માતાજી નારાયણના સામે જોયું